કૃપાસિંધુ નરરૂપ હરિ મહામોહ તમ પુન્ય સુવચન રવિ કરે નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવ્ય સંદેશ, દિવ્ય ઋષિ સંદેશમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, પરમાત્માની સૃષ્ટિ સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. પરમાત્માની સૃષ્ટિમાં બધે જ સુખ જ સુખ છે, દુઃખનું નામો નિશાન નથી. પરંતુ સમગ્ર કંકાસનું મૂળ એ જ છે કે માણસ પોતાના સાચા સ્વરૂપને ઓળખવા ઈચ્છતો નથી. પુત્ર તેના ધનવાન બાપથી આજે વિખૂટો પડી ગયો છે અને પોતાને નિર્ધનની સ્થિતિમાં પડેલો અનુભવે છે. તેનું શરીર, પ્રાણ, મન બધું એમાં જ અસ્તવ્યસ્ત છે, કારણ કે તે જાણતો નથી કે તેનો પિતા કેટલો વ્યવસ્થિત, વિકસિત તથા વિશાળ છે. માણસ જો પોતાના અમર સ્વરૂપને ઓળખી લે તો તેનામાં પણ આ બધી જ વિશેષતાઓ તરત જોવા મળે છે. દૂધ દેતી ગાયની વાછરડી પણ દૂધ આપનારી બને છે. મીઠી કેરીના આંબા પર પેદા થયેલી કેરીમાં પણ એવા જ ગુણો હોય છે. નારંગીના ઝાડ પર લીંબુ થતા નથી. એ જ રીતે મનુષ્ય પણ ઈશ્વરીય ગુણોથી ઓતપ્રોત છે, પરંતુ અજ્ઞાનતાના અંધકારને કારણે એની એ મહાનતાની તેને ખબર પડતી નથી. મનુષ્ય જો પોતાના પિતા એવા પરમાત્માના ગુણ, ઐશ્વર્ય અને વૈભવને અનુરૂપ પોતાનો જીવનક્રમ રાખત તો તેની શક્તિઓ સુષુપ્ત ના રહેત અને તે પણ પોતાના પિતાની જેમ જ સત ચિત્ત અને આનંદ સ્વરૂપ બની જાત. તમે પોતાને રક્ત, માંસ, અસ્થિ, મજા, મેદ વગેરેથી બનેલું ક્ષુદ્ર શરીર ના માનો. આપ આત્મા છો. આ તથ્યને આપ સારી રીતે સમજી લો. આત્મા પોતાના અમરત્વને ઓળખવા માટે માનવ શરીરમાં અવતર્યો છે. તેણે એ ઉદ્દેશ્યને પૂરો કરવો જ જોઈએ. તેણે અમરત્વનો આનંદ મેળવવો જ જોઈએ. આ ઉદ્દેશ્યમાં જો તે આગળ વધે તો તેણે આ અવસર મેળવ્યો છે એ સાર્થક થઈ જાય. પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1965, પૃષ્ઠ 6. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આવા આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને આપ અણસાંભળ્યો ના કરતા તેને અન્યોને પોતાના ગ્રુપમાં, પોતાના પરિવારજનોમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ